સુરત જિલ્લાના બારડોલી તાલુકાના સાકરી ગામે આવેલ બીએપીએ સંસ્થાના સ્વામિનારાયણ મંદિરે નવા વર્ષ નિમિત્તે બસો થી વધુ વાનગીઓ ભવ્ય અન્નકૂટ ધરાવાયો હતો સાથે દક્ષિણ ગુજરાતમાંથી હજારો હરિભક્તોએ અન્નકૂટમાં જોડાયા હતા દક્ષિણ ગુજરાતનું મિની ગોંડલ અને સોનાની સાકરી ગણાતા સુરત જિલ્લાના બારડોલી તાલુકાના સાકરી ગામે દસ વર્ષની જેમ આ વર્ષે પણ નવા વર્ષ નિમિત્તે સ્વામિનારાયણ ભગવાને વિવિધ પ્રકારની બારસોથી વધુ વાનગીનો ભવ્ય અન્નકૂટોત્સવ ઉજાયો હતો બીએસપીએસ સંસ્થા વડા બ્રહ્મ સ્વરૂપ પ્રમુખ સ્વામી થોડા માસ પહેલાં જ બ્રહ્મલીન થયા હતા પણ શાસ્ત્રી નારાયણ સ્વરૂપ દાસનું પ્રમુખ સ્વામી નામ પડ્યા બાદ સંસ્થાના વડા બન્યા બાદ આજે આનકોડ સાંકરી ગામે સન ઓગણીસો એકોતેરની સાલમાં તેમના દ્વારા પ્રથમ નિર્મિત સ્વામિનારાયણ મંદિરમાં અક્ષર પુરુષોત્તમ મૂર્તિની પ્રતિષ્ઠા કરી હતી ત્યારથી દર વર્ષે નવા વર્ષ નિમિત્તે ભવ્ય અન્નકૂટ ભગવાનને ધરાવાય છે ત્યારે આ વખતે પણ છેલ્લા દસ દિવસથી સંતો તેમજ કાર્યકરો અને મહિલા ભક્તોએ પરિશ્રમ કરીને અન્નકૂટની તૈયારી કરી હતી નવા વર્ષ નિમિત્તે દર વર્ષે એક હજારથી વધુ વાનગીનો અન્નકૂટ ધરાવાય છે પરંતુ કોરોના કાળને પગલે આ વર્ષે ગુજરાતી પંજાબી મરાઠી ઇટાલિયન ચાઇનીઝ જેવી બસો જેટલી વાનગી અન્નકૂટ ધરાવાયો હતો રમેશ ખંભાતી ન્યૂઝ બારડોલી